तो धोरण 10 विज्ञान में छेले आपणे चेप्टर नंबर 10 पूर्ण कर्यु बराबर। एमा आपणे प्रकाशनु परावर्तन अने वक्रीभवन विषे वात करी थी। तो जे प्रकाशनु वक्रीभवन जेवी घटना अने परावर्तन जेवी घटना छे ए कुदरतमां क्यां जोवा मळे छे आपणे आ चेप्टर नंबर 11 मां जोवानुं छे। चेप्टर नंबर 11 मां तो के मानव चेप्टर 11 नुं नाम छे मानव आंख अने रंगबेरंगी दुनिया बराबर। तो आज वक्री भवन जेवी घटना जोई आपणे वक्री भवन के लेंस द्वारा वक्री भवन थाय छे। पछी एमां जोयुं तो आगळ के भाई आ वक्री भवन थाय छे तो प्रतिबिंब क्यां रचाय छे, वस्तु तमे क्यां मूको, तो आपणे जोयुं तो के प्रतिबिंब जे छे ए क्यां रचाय छे बराबर, बहिर्गोळ अने अंतर्गोळ बंने लेंसमां। तो आपणे जे ए घटना जे छे एनो उपयोग आपणे क्यां करीए छीए ए जोवानुं छे। रंगबेरंगी दुनियाने आपणे जोई शकीए छीए बराबर मानव आंख वडे। तो ई जे घटना आपणे जोई शकीए छीए तो कई रीते जोई शकीए छीए एनो आपणे शुं करवानुं छे, अहींया अभ्यास करवानो छे। पछी अमुक घटनाओ जे छे कुदरतमां जोवा मळे छे, दाखला तरीके श्वेत प्रकाशनुं विभाजन छे, मेघधनुष्य देखाय छे, ताराओ टमटमे छे। तो आवी बधी जे घटनाओ छे ई कई रीते थाय छे एनो पण शुं करवानो छे आपणे अभ्यास करवानो छे। तो चेप्टर नंबर 11 मां आपणे आगळ वात करीए કે આ જે પ્રકાશ અને એના ગુણધર્મો અહીંયા આપણે એનો શેનો ઉપયોગ કે પ્રકાશ જે છે અને તેના કેટલા ગુણધર્મો છે એના ઈ જે આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 10 માં વાત કરી હતી, હવે એનો ઉપયોગ કુદરતીય જે પ્રકાશીય ઘટનાઓ છે એમાં કઈ રીતે થાય છે આપણે ઈ જોવાનું છે। તો એમાં પહેલું આપણા માટે છે માનવ આંખ બરાબર। તો આજે આપણે માનવ આંખ વિશે વાત કરવાની છે। તો કે માનવ આંખ જે છે એ એક પ્રકાશીય ઉપકરણ છે બરાબર, એક પ્રકાશીય એવી જ્ઞાનેન્દ્રિય છે કે જેના વડે આપણે જોઈ શકીએ છીએ બરાબર। એટલે આને આપણે તો કે જે કેમેરા છે જે આપણો એ કેમેરાની રચના સાથે શું કરી શકાય, સરખાવી શકાય છે। આપણે કેમેરામાં ફોટા પાડીએ છીએ બરાબર, ચિત્ર જોઈએ છીએ બરાબર, એવી જ રીતે આપણી આંખ પણ જોઈ શકીએ છે। તો આ આંખની જે રચના છે એને કેમેરાની રચના સાથે પણ શું કરી શકાય, સરખાવી શકાય। તો એમાં કેટલાક આંખમાં આપણે કેટલાક ભાગ છે એ ભાગને આપણે જોવાના છે જે મહત્વના છે જે બરાબર। તો કે વસ્તુમાંથી જ્યારે કિરણો આવે છે તો એ સૌ પ્રથમ ક્યાંથી, તો કે આજે અહીંયા આપણે આંખની એક રચના બતાવેલી છે બરાબર। હા, આંખની રચના છે। હવે પ્રતિબિંબ જે છે પેલા પ્રતિબિંબ ક્યાં રચાય, નેત્રપટલ ઉપર, અહીંયા નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય ત્યારે આપણે શું કરી શકીએ, આંખ વડે જોઈ શકીએ છીએ। આ પ્રતિબિંબ ક્યાં રચાતું હશે, નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાતું હોય, મતલબ કે રેટિના ઉપર બરાબર। તો આ માનવ છે આંખ જે છે એ લેન્સનું તંત્ર છે, લેન્સનું તંત્ર રેટિના તરીકે જે પડદો છે એ પડદા ઉપર શું કરે છે, પ્રતિબિંબ રચે છે જેને કારણે આપણે જોઈ શકીએ છીએ બરાબર। તો આમાં આપણે આ કેટલાક અંગ વિશે આપણે શું કરવાનું છે, રેટિના છે, સ્નાયુઓ છે, નેત્રમણી છે, કીકી, તરલ રસ, કનિકા, પારદર્શક પટલ, કાચરસ, આ દ્રષ્ટિ ચેતા, આ બધા વિશે આપણે શું કરવાની છે, વાત કરવાની છે। તો એમાં જોઈએ તો કે જ્યારે પ્રકાશ આવશે કે કોઈ વસ્તુ છે, ધારો કે અહીંયા કોઈ એક વસ્તુ રાખેલી છે, આ વસ્તુમાંથી પ્રકાશનું કિરણ આપણી આંખમાં જ્યારે પ્રવેશે છે ત્યારે તો કે પહેલા અહીંયા શું હોય છે, આ બહારની તરફ પારદર્શક પટલ હોય છે બરાબર। આ પારદર્શક પટલની પાછળ આ કનિકા જેવી એક રચના આવેલી હોય છે બરાબર છે। તો જ્યારે પ્રકાશ જે છે એ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે ત્યારે પ્રકાશ કોર્નિયા એટલે આ કનિકા, કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી પ્રવેશે છે બરાબર। એની આગળ જે છે એ પારદર્શક પટલ હોય છે, એની પાછળ આ કનિકા આવેલી હોય છે, એટલે ટૂંકમાં આ કોર્નિયા દ્વારા શું થાય છે, પ્રકાશ જે છે એ આપણી આંખમાં પ્રવેશે છે અને ત્યાંથી વક્રીભવન, મોટા ભાગનું વક્રીભવન થાય છે અહીંયાથી બરાબર। તો આ જે પારદર્શક પટલ જેવો ઉપસેલો ભાગ તમને જે અહીંયા આટલો દેખાય છે એ આપણા માટે, આપણે આંખનો ડોળો જેને કહીએ છીએ એ આપણા માટે શું છે, આંખનો ડોળો જેવો ગોળાકાર જેવો ભાગ હશે। અને એનો વ્યાસ કેટલો હોય છે, તો કે 2.3 સેન્ટીમીટર જેટલો, કેટલો 2.3 સેન્ટીમીટર જેટલો શું હોય છે એનો ભાગ હોય છે બરાબર। તો કે આંખમાં જ્યારે પ્રકાશ દાખલ થાય છે ત્યારે મોટા ભાગનું વક્રીભવન આ પારદર્શક પટલની બહારની સપાટી પરથી થાય છે બરાબર છે। પારદર્શક પટલની જે બહારની સપાટી છે ત્યાંથી શું થાય છે, એનું મોટા ભાગનું વક્રીભવન થાય છે।
પછી તો કે જે નેત્રમણિ છે, બરાબર, નેત્રમણિ એટલે આવડો આ જે ભાગ છે એ આપણા લેન્સ જેવી રચના હોય છે, જે બહિર્ગોળ લેન્સ જે છે, આ બહિર્ગોળ લેન્સ જેવી શું હોય છે, એક રચના હોય છે જેને આપણે નેત્રમણિ કહીએ છીએ. એ શું કરશે તો કે વિવિધ અંતરે વસ્તુઓ, જુદા જુદા અંતરે વસ્તુઓ રાખેલી છે, આ વસ્તુઓનું પ્રતિબિંબ ક્યાં, તો કે એ આ રેટિના ઉપર પડે એવી શું કરશે, રચના કરશે. આ નેત્રમણિ છે, પ્રકાશના કિરણો જ્યારે આવે છે તો કે અહીંયા આ નેત્રમણિ, નેત્રમણિ એટલે બહિર્ગોળ લેન્સ તમે લઈ શકો કે બહિર્ગોળ લેન્સમાં પ્રવેશ છે, અને એ જે નેત્રમણિ છે એ શું કરશે કે પ્રતિબિંબને હંમેશા ક્યાં રચશે, તો કે આ જે રેટિના છે, નેત્રપટલ છે, આ નેત્રપટલ ઉપર કોઈ વસ્તુનું શું રચશે, પ્રતિબિંબ રચશે. તો આપને એવો પ્રશ્ન થાય કે અહીંયા ભાઈ વસ્તુઓ તો અલગ અલગ અંતરે હોય, આપણે જ્યારે બહિર્ગોળ લેન્સની રચનાની વાત કરી હતી પ્રતિબિંબો ક્યાં રચાય છે, ત્યારે વસ્તુ જુદા જુદા અંતરે હતી તો પ્રતિબિંબ પણ શું મળતું હતું આપણે, જુદા જુદા અંતરે મળતું હતું. હવે અહીંયા શું થાય છે તો કે અહીંયા નેત્રપટલ તો ત્યાં ને ત્યાં જ છે, લેન્સે ત્યાં જ છે, તો કે વસ્તુઓ જુદા જુદા અંતરે હશે છતાં પણ પ્રતિબિંબ ક્યાં રચાશે, રેટિના ઉપર. તો એ કેવી રીતે રચાય છે આપણે એ જોવાનું છે. તો દર વખતે જ્યારે રેટિના ઉપર પ્રતિબિંબ રચાય તો એમાં આ જે સિલિયરી સ્નાયુઓ જે છે એ શું કરશે, આ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરશે. આ લેન્સને જે આપણે કોઈ પણ વસ્તુ જો કોઈ નજીકની વસ્તુને જોઈએ છીએ, બરાબર, છતાંય એનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર પડે છે. દૂરની વસ્તુ જોઈએ છે છતાંય એનું પ્રતિબિંબ નેત્રપટલ રેટિના ઉપર જ પડે છે. તો આ સિલિયરી સ્નાયુઓ શું કરશે, આ લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું કરશે, એનો ફેરફાર કરશે. લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે એટલે દર વખતે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ ક્યાં રચાતું હશે, તો કે રેટિના ઉપર, કે જ્યાં જેટલા અંતરે વસ્તુ ઉપર પડેલી છે, બરાબર, કોઈ વસ્તુ દૂર છે, કોઈ વસ્તુ ધારો કે અહીંયા નજીક છે, બરાબર, તો જે અંતરે વસ્તુ રહેલી હશે એ પ્રમાણે શું કરશે, આ સિલિયરી સ્નાયુઓ જે છે એ આ લેન્સને ની કેન્દ્ર લંબાઈમાં શું કરે, ફેરફાર કરે. લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરશે એટલે દર વખતે આપણે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ ક્યાં મળશે, નેત્રપટલ ઉપર મળશે, બરાબર. ત્યાર પછી તો કે આ પારદર્શક પટલ જે છે, આ પારદર્શક પટલના પાછળનો ભાગ છે જે કનિનિકા, બરાબર, અહીંયા જે આ બે કનિનિકા આપણે અહીંયા આપેલી છે, જે કાટો ભાગ છે એ આપણા માટે શું છે, કનિનિકા છે, જેને આઈરિસ પણ કહે છે, બરાબર, જેને શું કહેવામાં આવે છે, આઈરિસ. આ કનિનિકા જે રચના જે અહીંયા જોવા મળે છે, બરાબર, એ એક સ્નાયુમય પડદો હોય છે. શું હોય છે, એક સ્નાયુમય પડદો હોય છે, જ્યાં એ શું કરશે તો કે આ જે કીકી જેવો ભાગ છે આગળનો, જે આપણે જે લેન્સ કીધો, લેન્સની આગળ કીકી જેવો જે ભાગ છે, આ કીકી જેવા ભાગનું કદ કેવું કરશે, નાના મોટું કરશે. આ કનિનિકા શું કરશે, આ કીકી જેવા ભાગનું કદ જે છે એ શું કરશે, નાના મોટું કરશે, નાના મોટું કરશે. એના કારણે આપણે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ આપણે સ્પષ્ટ, અને એ કીકીનું કામ શું છે, તો કે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે. જો સિલિયરી સ્નાયુઓ શું કરશે, તો કે એ આ જે લેન્સ છે, જે નેત્રમણિ છે, જે સ્ફટિકમય લેન્સ છે, આ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે, બરાબર. જ્યારે આ કનિનિકા શું કરશે, તો કે આ કીકીના નાના મોટી કરે. નાના મોટી એટલે તો કે ઘણી વખત આપણે બહાર તડકામાં હોઈએ ત્યારે તો કે પ્રકાશ જે છે એ વધારે માત્રામાં હોતો હોય, બરાબર. પછી ધારો કે કોઈ એક અંધારા ઓરડામાં જઈએ તો ત્યારે આપણે થોડીક વાર જોઈ શકતા નથી, કારણ કે ત્યાં અથવા તો ત્યાં ઓછો પ્રકાશ હોય છે, બરાબર. તો કે ત્યાં પ્રકાશની માત્રા કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. બહાર પ્રકાશની માત્રા કેવી છે, વધારે છે. એટલે એ આ જે કનિનિકા છે એ આ કીકીને શું કરશે, નાના મોટી કરશે, કે જેટલો પ્રકાશ આવે એ પ્રમાણે એ કીકીને શું કરશે, ફેરફાર કરશે, બરાબર. કે પ્રકાશની માત્રા વધારે છે તો એ પ્રમાણે ફેરફાર કરશે, પ્રકાશની માત્રા ઓછી છે તો એ પ્રમાણે ફેરફાર કરશે, બરાબર. જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું શું કરશે, નિયંત્રણ કરશે, બરાબર. કે કીકી જેને નાની મોટી કરવાનું કામ કોણ કરે છે, આ કનિનિકા કરે છે. ઘણી વખત આપણે બહાર તડકામાંથી આપણે અંદર ઓછા પ્રકાશવાળા ઓરડામાં આવે તો દેખાતું નથી, શું કામ, કારણ કે ત્યાં પ્રકાશની માત્રા કેવી છે, ઓછી છે. ત્યાં પ્રકાશની માત્રા ઓછી છે. પછી તો કે જેમ આપણે અંદર ઓરડામાં આવ્યા ત્યાર પછી તો કે આ આઈરિસ છે, આ કનિનિકા છે, એ શું કરશે, તો કે આ કીકીની જે કદ છે એમાં ફેરફાર કરશે. ફેરફાર કરશે એટલે આપણે થોડીક વાર પછી આપણે શું કરી, જે ઓછો પ્રકાશ હોય તો પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે.
તો આ જે કનિનિકા છે એ શું કરે છે, કિકીનું કદ જે છે એ નાના મોટું કરે છે અને પ્રકાશના જથ્થાનું શું કરે છે, નિયંત્રણ કરે છે. બરાબર. ત્યાર પછી તો કે આંખનો જે લેન્સ છે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. આ જે લેન્સ છે એ અહીંયા નેત્રપટલ ઉપર કેવું ઉલટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. તો આપને પ્રશ્ન થાય કે ભાઈ રેટિના ઉપર જો ઉલટું પ્રતિબિંબ રચાય તો આપને દરેક વસ્તુ કેવી લાગવી જોઈએ, ઉલટું લાગવી જોઈએ, ઉલટી લાગવી જોઈએ. બરાબર. છતાં પણ આપને એ કોઈ વસ્તુ ઉલટી લાગતી નથી. તો એ ઉલટી શું કામ નથી લાગતી? તો જ્યારે પ્રતિબિંબ રચાય નેત્રપટલ ઉપર એ કેવો, તો કે એક અત્યંત નાજુક પડદો છે. બરાબર. અને પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. કેવું? શું ધરાવે છે? પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. તો જ્યારે પ્રકાશ આવશે, પ્રકાશની હાજરી હશે, ત્યારે આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને. બરાબર. અહીંયા રેટિના છે આ તો કે એક નાજુક પડદો છે અને એક પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. જ્યારે પ્રકાશ આપણી આંખમાં આવશે ત્યારે તો કે આ જે કોષો છે એ કોષો કેવા થશે, સક્રિય બનશે. કોષો સક્રિય બનશે અને આ જે કોષો છે એ શું કરશે, તો કે વિદ્યુત સંદેશા, અહીંયા જે રેટિનામાં નેત્રપટલમાં જે કોષો આવેલા છે એ વિદ્યુત સંદેશા શું કરશે, ઉત્પન્ન કરશે. આ વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરી આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે, અહીંયા જે છે અહીંયા જો દ્રષ્ટિ ચેતા અથવા તો પ્રકાશીય ચેતા, બરાબર, આ પ્રકાશીય ચેતા માર્ગે અહીંથી શું કરશે, આ પ્રકાશીય ચેતા આવેલી હોય છે, આ પ્રકાશીય ચેતા અથવા તો દ્રષ્ટિ ચેતા આ માર્ગે શું કરે છે, એ મગજને મોકલે છે. મગજ આ સંદેશાઓનું શું કરશે, અર્થઘટન કરશે અને આપણને વસ્તુ જેવી છે તેવી જ આપણે શું કરી શકીએ, જોઈ શકીએ. ધારો કે અહીંથી પ્રતિબિંબ ઉલટું દેખાણું, કોઈ માણસ અહીંયા સામે ઊભો છે, એમાંથી કિરણો આવશે આપણી આંખમાં પડશે. બરાબર. આંખમાં પડશે એટલે આ જે જો વસ્તુ વધારે દૂર હોય અથવા તો નજીક હોય તો આ નેત્રમણી છે એમાં આ સિલિયરી સ્નાયુઓ છે, એ સિલિયરી સ્નાયુઓ શું કરશે, કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરશે. બરાબર. પછી પ્રકાશ ધારો કે વધારે માત્રામાં છે કે ઓછી માત્રામાં છે, તો એ આ જે કિકી છે એ કિકીને નાના મોટી કરવાનું કામ કોણ કરશે, કનિનિકા કરશે. બરાબર. આ કનિનિકા કરશે. અને પ્રતિબિંબ આપને ક્યાં રચશે, આ જે નેત્રમણી છે ક્યાં પ્રતિબિંબ રચશે, તો કે આ રેટિના ઉપર, રેટિના ઉપર પ્રતિબિંબ પડશે. પ્રતિબિંબ કેવું મળશે, તો કે જો આ બહિર્ગોળ લેન્સ તરીકે પણ લઈ શકાય, તો બહિર્ગોળ લેન્સ તરીકે લઈએ તો આપને ખબર છે કે કાં તો પ્રતિબિંબ વાસ્તવિક મળે, વાસ્તવિક પ્રતિબિંબ મળે અને ઉલટું પ્રતિબિંબ મળે, એટલે અહીંયા પ્રતિબિંબ કેવું મળશે, ઉલટું. હવે ત્યાં વિદ્યુત કોષો આવેલા, જે કોષો આવેલા છે, બરાબર, એ કોષો વિદ્યુત સંદેશાઓનું શું કરશે, ઉત્પન્ન કરશે. અહીંયા જે પ્રકાશ સંવેદી કોષો આવેલા છે એ વિદ્યુત સંદેશાઓને શું કરશે, ઉત્પન્ન કરશે. વિદ્યુત સંદેશાઓને ઉત્પન્ન કરશે, તો વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન થઈ આ દ્રષ્ટિ ચેતા દ્વારા ક્યાં તરફ, મગજ સુધી પહોંચશે. પછી મગજ એવું કહેશે કે ભાઈ આ પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબને કેવું કરો, ઉલટું કરો. એટલે ઉલટું કરો એટલે આપણા માટે પ્રતિબિંબ કેવું થઈ જશે, ચત્તું થઈ જશે. અહીંયા ઉલટું પ્રતિબિંબ રચાતું હતું. દ્રષ્ટિ ચેતાના જે કોષો છે આ, તો કે આ સંદેશો કોને પહોંચાડ્યો, મગજને. મગજ ફટાફટ એવું કરશે કે ભાઈ આ જે પ્રતિબિંબ છે એને ઉલટું કરો, ઉલટું કરો એટલે આપણા માટે એ પ્રતિબિંબ કેવું થશે, ચત્તું થશે. એ પ્રતિબિંબ ચત્તું થશે. બરાબર. તો આપણે જે વસ્તુ જે દેખાશે એ કેવી દેખાશે, એકદમ સ્પષ્ટ અને ચત્તી દેખાશે. બરાબર. હવે જ્યારે આ રેટિના ઉપર પ્રતિબિંબ નથી પડતું, તો જ્યારે આ રેટિના ઉપર પ્રતિબિંબ નથી પડતું તો આપણે આંખમાં શું, તો કે કઈક ખોડ ઉત્પન્ન થયેલી જણાય છે. બરાબર. તો અહીંયા હવે આપણે આગળ જોઈએ ફરીવાર કે જ્યારે કોઈ વસ્તુમાંથી, પ્રતિબિંબમાંથી આ જે વસ્તુ હશે, આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે, નેત્રપટલ ઉપર. બરાબર. અહીંથી પ્રકાશના કિરણો આવશે. તો આ જે આગળનો જે આંખનો ડોળો જેને કહીએ છીએ, પારદર્શક પટલ જેવો ભાગ, એની પાછળ કોની રચના હોય છે, કનિનિકાની અને કિકી. બરાબર. તો કેટલા પ્રમાણમાં પ્રકાશનો જથ્થો આવે છે એ પ્રમાણે આ કનિનિકા જે છે એ કિકીનું કદ કેવું કરશે, નાના મોટું કરશે. ત્યાર પછી એ જે કિરણ છે એ ક્યાં આવશે, લેન્સ ઉપર આવશે. લેન્સ ઉપર આવશે. બરાબર. તો એ વસ્તુ જેટલા અંતરે છે એ પ્રમાણે આ સિલિયરી સ્નાયુઓ શું કરશે, આ જે નેત્રમણી છે, લેન્સ જેવી રચના એટલે નેત્રમણી, નેત્રમણીને કેન્દ્ર લંબાઈમાં શું કરશે, ફેરફાર કરશે. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી અહીંયા રેટિના ઉપર શું આપશે, આપને પ્રતિબિંબ આપશે. હવે અહીંયા જે વચ્ચેનો ભાગ ખાલી હોય છે ત્યાં શું ભરેલું હોય છે, કાચ રસ ભરેલો હોય છે. અને જે પારદર્શક પટલ અને કિકી વચ્ચે જે જગ્યા હોય છે ત્યાં શું રહેલું હોય છે, તરલ રસ રહેલો હોય છે. બરાબર. એટલે પ્રકાશના કિરણો આવશે પારદર્શક પટલમાંથી, તરલ રસમાં આવશે. તરલ રસમાંથી ક્યાં આવશે,
કીકી ઉપર આવશે, કીકીનું કદ કેવું નાના મોટું કરશે, કોણ કરશે, એ તો કે કનિનિકા. ત્યાર પછી જે કિરણો છે એ કિરણો તો કે આ લેન્સ ઉપર આવશે, લેન્સ ઉપર આવશે મતલબ કે નેત્રમણી ઉપર આવશે. તો એ વસ્તુ કેટલા અંતરે છે એ પ્રમાણે સિલિયરી જે સ્નાયુઓ છે એ શું કરશે, એને આ જે એનું કદ છે એનું ટૂંકમાં કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરશે. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરશે એટલે પ્રતિબિંબ આપણે ક્યાં જોવા મળશે, નેત્રપટલ ઉપર. તો નેત્રપટલ જે છે આ નેત્રપટલમાં પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. આ પ્રકાશ સંવેદી, હવે પ્રકાશ સંવેદી કોષો છે, પ્રકાશ આવશે એટલે તો કે આ જે કોષો છે એ વિદ્યુત કોષો, વિદ્યુત સંદેશાઓ શું કરશે, ઉત્પન્ન કરશે. પ્રકાશ સંવેદી કોષો વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરશે અને આ વિદ્યુત સંદેશાઓને કોના દ્વારા, દ્રષ્ટિ ચેતવા દ્વારા ક્યાં સુધી પહોંચાડવામાં આવશે, મગજ સુધી. મગજ આ જે સંદેશાઓ છે એનું શું કરશે, અર્થઘટન કરશે. અને પછી તો કે આપણે જે જોઈ શકીએ છીએ પ્રતિબિંબ, બરાબર, ચતુ પ્રતિબિંબ, તો કે એ અર્થઘટન કરી પાછા સંદેશાઓ પાછા મોકલશે, બરાબર. તો આવી રીતે આપણે શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એટલે કીધું કે ભાઈ માનવ આંક છે એને આપણે કોની સાથે સરખાવી શકીએ છીએ, કેમેરા સાથે સરખાવી શકીએ છીએ, બરાબર. તો હવે ત્યાર પછી જોવાનું છે આંખની સમાવેશ ક્ષમતા. તો આવતા લેક્ચરમાં આપણે આંખની સમાવેશ ક્ષમતા વિશે શું કરશું, વાત કરશું, બરાબર છે.